हेलो फ्रेंड्स, વેલકમ ટુ કુકિંગ હાઉસ YouTube ચેનલ. હું છું મેઘા સચદેવ અને આજે આપણે બનાવીશું કાચી કેરીની ખાટી મીઠી ચટણી, જેની જોડે જ આપણે એડ કરીશું કોથમરી અને તીખા મરચાં, જેથી કરી અને આ ચટણી ખૂબ જ ટેસ્ટી બનશે. આ લીલી ચટણી આપણે કોઈ પણ સેન્ડવિચ, ભજીયા કે ચાટ જોડે સર્વ કરી શકીએ છીએ. રેસીપી જોઈતા પહેલાં જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી લો અને બેલ આઇકન પણ પ્રેસ કરી દો, જેથી કરી અને તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ચટણી બનાવવા માટે આપણે લઈશું કાચી કેરી, ત્યારબાદ લઈશું મરચાં, આદુનો ટુકડો, લીંબુ, તીખા મરચાં, કોથમરી, લીલું લસણ અને ખાંડ અને નમક લઈશું. ચટણી બનાવવા માટે હવે આપણે જે પણ બધી સામગ્રી લીધી છે તેને કટ કરી દઈશું. પહેલાં અમે કાચી કેરીને કટ કરી છે, ત્યારબાદ મરચાં કટ કરી લઈશું. એવી જ રીતે બધી જ સામગ્રીને આપણે કટ કરતા જવાનું છે. આ ચટણી ને લીલી ચટણી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં તમે તમારી પસંદગીની બધી જ સામગ્રીઓ એડ કરી શકો છો. અત્યારે લીલું લસણ, કાચી કેરી મળે છે તો મેં તે એડ કરી છે, નહીંતર આ ચટણી કોથમરી અને મરચાં એડ કરીને પણ બનાવી શકાય છે. જો તમે આ રીતથી એક વખત બનાવશો તો પહેલાં બનાવેલી બધી જ ચટણીનો ટેસ્ટ ભૂલી જશો. આવી જ રીતે એક એક કરી અને એક જ બાઉલમાં બધી જ સામગ્રીઓ આપણે એડ કરતા જઈશું. કોથમરીને કટ નથી કરી, તેના પાન વીણી અને તેની પાતળી પાતળી દાળખીઓ પણ આપણે એડ કરીશું, જે કૂણી હોય છે. હવે ચટણી બનાવવા માટે બધી જ સામગ્રીઓ કટ થઈ ગઈ છે તો મિક્સરનું એક નાનું જાર લઈ અને તેમાં એડ કરીશું. જો ચટણી બનાવવાની વધારે સામગ્રી હોય તો અડધું અડધું કરીને એડ કરીશું. જે પણ અડધી સામગ્રી બાકી હતી એ મિક્સરનો એક આટો ફરી જાય ત્યારબાદ એડ કરી દઈશું. ત્યારબાદ એડ કરીશું 2 ચમચી જેટલી ખાંડ અને 1 ચમચી જેટલું નમક એડ કરીશું. ત્યારબાદ અડધું ફાડું લીંબુ નીચોવી દઈશું. બધા જ મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે પણ એડ કરી શકો છો. ચટણી બની જાય પછી એક વખત ટેસ્ટ કરી અને કંઈ પણ મસાલા ઓછા વધુ લાગે તો ઉપરથી પણ એડ કરી શકાય છે. ત્યારબાદ હજુ તેનો એક આટો ફેરવી દઈશું, જેથી કરી અને ચટણી ખૂબ જ સારી રીતે ક્રશ થઈ જાય. તો તમે જોઈ શકો છો દેખાવમાં પણ ખૂબ જ સરસ અને એટલી જ ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે, જેને આપણે ફ્રીઝરમાં મૂકી અને ઇઝીલી 1 વીક સુધી સ્ટોર કરી શકીએ છીએ અને બનાવવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે. તો તમે પણ આ ચટણી એક વખત જરૂરથી ટ્રાય કરજો. મેં એડ કરેલી બધી જ સામગ્રીઓ પણ એડ કરવાની જરૂર નથી, ઘરમાં જેટલી પણ સામગ્રીઓ આમાંથી અવેલેબલ હોય તે એડ કરી અને આ ચટણી બનાવી શકાય છે. અને વધારામાં જો તમને પસંદ હોય તો શિંગદાણા પણ એડ કરી શકાય. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.